राजकोट क्राइम ब्रांचे एक गैंग झड़पी पाड़ी है। आ गैंग एवं लोगों ने टार्गेट करती थी जो अभण हो एटीएम नो उपयोग करता हो। आ गैंग ना कुल त्रण शख्स झड़पाया है, बाकी ना शख्स हजू पण फरार है। कौन है उत्तर प्रदेश ना तोड़बाज शख्स आवो जोईए। उत्तर प्रदेश की टोड़की नो तरखाट, एटीएम कार्ड क्लोन करी ठगाई, अर्धा देश में गुना ने अंजाम। राजकोट रूरल पुलिस ना सकंजमा उभेला आ शख्स ने जुओ, जनु नाम से पवन रामकिशोर पटेल, मूल उत्तर प्रदेश ना अलाहाबाद ना नोबस्ता सिंधा नो वतनी छे। आ मानस एटीएम मशीन में पैसा उपाड़वा आवता अभण लोगों ने टार्गेट करता हता। सामान्य लोगों ने मदद ने नामे एटीएम कार्ड बदलावी लेता हता, बाद में आ कार्ड में रहेला डेटा अन्य जगह स्टोर करी लेता, अंते नवा कार्ड में डेटा भरी अभण लोगों ना पैसा उपाड़ी लेता हता। आ ठग टोड़की ना त्रण शख्स की धरपकड़ करवामां आवी छे, ज्यारे अन्य शख्स फरार छे। कोनी कोनी साथे ठगाई करी, समग्र मामला पर नजर करिए तो राजकोट ना सापर वेरावळ विस्तार में छेल्ला घणा समय थी एटीएम में रूपिया लेवा घणा एवा लोको आवे छे, जमने एटीएम मशीन नो उपयोग करता आवड़त न हो तेवा लोको साथे छेतरपिंडी थई रही होवानी माहिती पोलिस कंट्रोल रूम ने मळी हती। जेना आधारे राजकोट रेंज डीआईजी संदीप सिंह तथा जिला पोलिस वड़ा बलराम मीणा द्वारा आ टोड़की ने झड़पी लेवा ग्राम्य एलसीबी नी टीम ने सूचना आपवामां आवी हती। जेने आधारे सापर वेरावळमांथी ज पवन रामकिशोर पटेल नी धरपकड़ करी लीधी हती। तेनी पूछपरछ में तेनी साथे रहेला मुख्य मास्टरमाइंड सहित त्रण शख्सो फरार थई गया होवानुं सामे आव्युं छे। हाल पोलीसे तेनी शोधखोळ शुरू करी छे। પાસેથી અમે ટોટલ 9 એટીએમ કાર્ડ પણ આ રીતેના મળ્યા છે, જે બધા ફેક છે અને એના આધારે શાપરની અંદર આઈપીસી કલમ 406-420 અને સાયબર આઈટી એક્ટની 66C(d) કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલું છે। બાકી જે આરોપીઓ છે એને પકડવા માટે અમે ટીમો બનાવેલી છે, આવતા દિવસોમાં આને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લક્ષ્મણ ભુરાના ભોલા યાદવ કટ અને કટેન્ચનપુરના મહેન્દ્ર યાદવ અને કનૈયા પટેલ પણ પવન પટેલની સાથે ગેંગમાં સામેલ છે। પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ પવનકુમાર અને તેમના સાગરીતો સાથે મળી એટીએમમાં જે વ્યક્તિને રૂપિયા ઉપાડવા જવું હોય અને એટીએમ મશીનનો ઉપયોગ કરતા આવડતું ન હોય ત્યાં વ્યક્તિની શોધ કરતા હતા। પૈસા ઉપાડતી વખતે મદદ માંગતા લોકોનું કાર્ડ બદલાવી લેતા અને બાદમાં તે કાર્ડમાં રહેલા ડેટા ચોરી લેતા હતા અને અંતે બીજા કાર્ડમાં ટ્રાન્સફર કરી પૈસા ઉપાડી લેતા હતા। આ ગેંગ મોટા ભાગે અભણ લોકોને ટાર્ગેટ કરતી હતી। આ જે એટીએમ કાર્ડ છે, એટીએમ કાર્ડ્સ ખોટી રીતે મેળવેલા છે, જે જગ્યાઓમાંથી ડિસ્કાર્ડ થયેલા એટીએમ કાર્ડ છે અથવા તો જો બીજા રાજ્યોમાં આ પ્રમાણેની વિગતો સામે આવી છે કે બીજા રાજ્યોમાંથી ખોટી રીતે મેળવીને પછી એને યુઝ કરવામાં આવતો હતો। હા, એમાં અમે આગળ વધીને પછી એ જે એટીએમ છે એટીએમ ના ચેક સુધી પહોંચીશું, કેમ કે ચોરીના એટીએમ પણ એમાં સામેલ છે અને બાકીના જે ત્રણ આરોપીઓ છે એનાથી વધુ વિગત તમને મળી જશે। એક ગેંગ અને અડધા ગુજરાતમાં છેતરપિંડી, સાપર વેરાવળ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ આ ટોળકીએ અનેક લોકોને શિકાર બનાવ્યા છે। આ ઉપરાંત ગુજરાતના સુરત, અમદાવાદ તેમજ ઉત્તર પ્રદેશના લખનૌ અને દિલ્હી તેમજ એનસીઆર આસપાસના અનેક વિસ્તારોમાં આ ટોળકીએ એટીએમના ડેટા કોપી કરી રકમ ઉપાડવા આવતા લોકોના ડેટા મેળવીને છેતરપિંડી કરી છે। આ ટોળકી પાસેથી અલગ અલગ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તેમની પાસેથી મિની બીએ, S5, સ્વાઇપ મશીન, નવું ડેબિટ કાર્ડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસ તપાસમાં કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી તેવી શક્યતા છે। કેમેરામેન જય ભિંડે સાથે ગૌતમ ભેડા, VTV ન્યૂઝ, રાજકોટ।